श्री स्वामी नारायण भगवान की जय। કોઈ ઉર્દુમાં લખ્યું છે, કઝા એટલે મૃત્યુ। કઝા તો રોક દેતી હે દુઆરો સન જમીરો કી ભલા મંજૂર હે અપના તો કર ખિદમત ફકીરો કી। સાધુની તાકાત એ છે મૃત્યુને અટકાવી શકે, સાધુના પગમાં એ તાકાત છે, સાધુના દર્શનમાં એ તાકાત છે, સાધુના સ્પર્શમાં એ તાકાત છે કે જીવને મુક્ત પદ આપી શકે। આપણને સંતો મળે ને સાધુના દર્શન મળતા હોય ને ત્યારે માનવો કે મારા મોટા ભાગ્ય છે। સંતો પાસે આવીએ આપણે દંડવત કરીએ છીએ, એટલા માટે કે ભગવાન અમારી સાથે બોલતા નથી, પણ ભગવાનને જે કહેવું હોય ને આ સાધુ દ્વારા અમને કહે છે। સાધુ છે ને એ ભગવાનનું મોઢું છે, સમજો છો ને? ભગવાનને બોલવું છે સાધુ દ્વારા બોલે છે, આપણા કલ્યાણ માટેની વાત કરવી છે સાધુ દ્વારા કરે છે। સાધુ જમતા હોય ત્યારે આપણે દંડવત કરીએ છીએ, શા માટે? એ સાધુ નહીં, એ ભગવાનને યાદ કરીને જમે છે, એની સાથે ભગવાન જમવા બેઠા છે। એ ધારણા પારણા કરતા હોય, એક ટાણા કરતા હોય, ચાંદ્રાયણ કરતા હોય અને જમે છે ને, એક વાર બિચારો સાધુ જમતો હોય, હે મહારાજ જમો, હે મહારાજ જમો, એના એક એક કોળીએ પુરુષોત્તમ નારાયણ એના હૃદયમાં રહીને જમતા હોય, અને ત્યારે દંડવત કરીએ ને, એક દંડવત કરીએ ને, એનું પણ કેટલું મોટું ફળ છે। બ્રાહ્મણ સત્સંગી નથી, પણ સાધુમાં એનો ભાવ એટલો જબરજસ્ત છે। સ્વામીને દયા આવી, દીકરો મરી ગયો છે, મરેલી વ્યક્તિ જીવતી થાય એ શક્ય નથી, પણ સ્વામી તો સમર્થ હતા। સ્વામીને ખબર છે મારો મહારાજ કેટલો દિવ્ય છે, કેવો અવતારી છે, પુરુષોત્તમ નારાયણ છે, ચિંતાવણી હાથમાં હતી ને। અને ત્યાં પણ કથા એવી છે, સ્વામીએ તુરંત ત્યાં આવી, પેલો બાળક જ્યાં મૃત્યુની પથારી ઉપર સૂતો છે ત્યાં આવીને બધા માણસોને કીધું છે, હું બોલાવું એમ તમે બધા બોલો। અને સ્વામીએ ધૂન ચાલુ કરી, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, તાપ અદ્ભુત છે। જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે। મારી સાથે બધા ગાઓ, જે સ્વામી નારાયણ નામ લેશે તકબાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરિ આ જગણાય એક, સર્વોપરિ આ જગણાય એક। જે આ નામને લેશે ને એના બધા પાપ ટળી જશે, એ સાધુની શું તાકાત હશે! સ્વામિનારાયણ મંત્રની ધૂન થઈ છે,
જેનું મૃત્યુ થયું છે, મૃત્યુની પથારી ઉપર સૂતો છે, જેના માટે કફન લાવવાની તૈયારી ચાલે છે, યુવાન બ્રાહ્મણનો દીકરો મંત્રના પ્રતાપે સ્વરૂપાનંદ સ્વામી જેવા સંતના મુખે મંત્ર બોલાયો હતો એના પ્રતાપે પથારીમાંથી બેઠો થયો આ તાકાત ભગવાન સ્વામિનારાયણના સાધુ. કોઈએ કહ્યું છે ને, રાજાઓ કે સાથ રાજ્ય કરના ભી બુરા હૈ, રાજાઓ કે સાથ રાજ્ય કરના ભી બુરા હૈ, ના જાને કભી રુલા દે, ઓર સાધુઓ કે સાથ ભીખ માંગના ભી અચ્છા હૈ, ક્યોંકિ કભી પરમાત્મા સે મિલા દે. ક્યારેક ભેટો કરાવી દે. સ્વામીએ બ્રાહ્મણના દીકરાને જીવતો કર્યો. બ્રાહ્મણ રાજપુરોહિત હતો, રાજાનો માનીતો હતો. ગામના માણસોમાં વાત ફેલાણી, રાજા સુધી વાત આવી, મરેલા માણસને જીવતો કરી શકે એવા સાધુ અમારા ગામમાં આવ્યા છે. રાજાને થયું આ સાધુને રોકવા જેવા. રાજાને બીજા કોઈનો સ્વાર્થ નહીં. કોનો સ્વાર્થ? કે આમ કેટલી દવા કરવી, ખર્ચાઓ કરવા, એના કરતા સાધુ મહાત્માને રાજી રાખીએ તો આપણું મૃત્યુ આવે જ નહીં. આખું સૈન્ય મોકલું છે કે એ સાધુ આપણા ગામની બહાર નીકળવા ન જોઈએ, ગમે ત્યાંથી એને રોકી પાડો. રાજા તો એની રીતે ચાલે ને. પછી ઘોડાવાળા, શસ્ત્રવાળા, બખ્તરવાળા બધા સૈનિકો છૂટી પડ્યા છે, તીર છૂટે એમ છૂટ્યા છે. સ્વામી નીકળ્યા છે સંતોની મંડળી લઈને, ખબર પડી આ દિશામાં ગયા છે. પણ પરમેશ્વરની કૃપાથી જેને ત્રણે ત્રણ કાળનું જ્ઞાન પ્રાપ્ત થયું છે, સ્વરૂપાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે ગામના રાજાને અમને રાખવાનો મોહ જાગ્યો છે. એના કલ્યાણ માટે રાખતા હોય તો અમે પાછા વળીને જઈએ. એના આત્માના કલ્યાણ માટે જો રાજાને અમારા દર્શનની ઈચ્છા હોય તો અમે પાછા વળીને જઈએ. પણ રાજા અમને એના દેહ માટે બોલાવે છે, એના પોતાના સ્વાર્થ માટે બોલાવે છે. સ્વામીની ઈચ્છા નહોતી. સૈન્ય આટલું મોટું તૂટી પડ્યું છે પાછળ. સ્વામીના સંકલ્પમાં ભગવાન ભળ્યા. આકાશમાંથી વાવાઝોડું થવા લાગ્યું, વરસાદ પડવા લાગ્યો, પવન ફૂંકાવા લાગ્યો, આંધી, મોટા મોટા વંટોળિયાઓ છૂટવા લાગ્યા. અને એટલું મોટું સૈન્ય હતું એ પણ વિખરાઈ ગયું અને બધા સૈન્યને પાછું વળવું પડ્યું. આ ભગવાન સ્વામિનારાયણનો સાધુ, એના સંકલ્પમાં કેવી તાકાત. સૈન્ય પાછું વળી ગયું. પણ આપણને એમ થાય, શું એ સાધુ હશે? આપણને રાજાને ત્યાંથી આમંત્રણ મળે તો છોડીએ. કેવા વૈરાગી, કેવા વિતરાગી. જગતના સુખની જેની અપેક્ષા નથી, જગતની મોટાઈ જેની નજરમાં છે જ નહીં, કારણ કે આખું બ્રહ્માંડ જેને તો મળમૂત્ર સમાન છે. જેના હાથમાં ચિંતામણી હોય બરાબર, એ માણસને કોઈ ગમે એટલું લલચાવે કે તું મારા સ્ટોરમાં 2 કલાક કામ કર, તને કલાકના $100 આપીશ, તો બેસે? કામ કરે ને, $200 આપીશ, કામ કરે? કરે. પુરુષોત્તમ નારાયણની મૂર્તિ ચિંતામણી તુલ્ય છે. ત્યાં આપણી વૃત્તિ નથી પહોંચીને એટલે આપણે ભિખારી છીએ, એટલે આપણે કંગાળ છીએ, એટલે જગતમાં જ્યાં ત્યાં દોટું નાખીએ છીએ. અતિ અદભુત કથા છે. સ્વામી વિચરણ કરતા કરતા ઘણે દૂર સુધી ગયા છે, મધ્યપ્રદેશમાં ગયા છે. મધ્યપ્રદેશમાં બુરાનપુર વગેરેમાં સત્સંગ સ્વામી દ્વારા થયો છે. ત્યાં બધે વિચરણ કરી સ્વામી પાછા ગુજરાતમાં આવ્યા છે. ખબર પડી મહારાજ નાગડકામાં છે. આજે નાગડકા લોયાની પાસે છે. આજે પણ ત્યાં મંદિરમાં એ પથ્થર છે જે જગ્યાએ મહારાજ બેઠા હતા અને આ ઘટના ઘટી. આજે પણ ત્યાં ઉલ્લેખ છે, શિલાલેખ લખ્યો છે. ઇન્ડિયા જાઓ, દર્શન કરવા જજો. વાલા ભક્તો, આ વાત એટલા માટે કરું છું કે તમારી અને મારી આંખ ઉઘાડે એવી વાત છે. સ્વરૂપાનંદ સ્વામી ત્યાં આવ્યા છે, સંતોનું મંડળ લઈને. મહારાજ સભામાં બેઠા છે, મહારાજને દંડવત કર્યા, મહારાજ ઉભા થયા. ઘણા દિવસો પછી વાલા સંત મળ્યા છે, ભેટી પડ્યા છે, પ્રેમથી મહારાજ વાતો કરવા લાગ્યા છે. સ્વામીને બેસાડી મહારાજે પૂછ્યું, અરે સાધુરામ, દૂર દેશાવરમાં તમે ફર્યા છો, કેટલાક મનુષ્ય દીઠા? આવો મહારાજે પ્રશ્ન પૂછ્યો ત્યારે સ્વામીએ કહ્યું, અરે ગુરુ મહારાજ, મનુષ્ય તો એક લીમડી કે નીચે દેખા. લીમડાનું ઝાડ હતું ત્યાં મહારાજ બેઠેલા અને આસપાસ બધા હરિભક્તો સંતો. મહારાજ, મનુષ્ય તો એક લીમડી કે નીચે દેખા હે, કારણ
કારણ કે જે ધર્મ ને પાળતો નથી ને એ મનુષ્યના શરીરમાં છે ને છતાંય મનુષ્ય નથી. જેના જીવનમાં વિધિ અને નિષેધ રૂપી આચાર અને વિચાર નથી, પવિત્ર જીવન નથી, એનું ખોળિયું ભલે મનુષ્યનું પણ એનું જીવન પશુ સમાન છે. સૌરાષ્ટ્રમાં આજે પણ એવા માણસો છે, મેં જોયા નથી પણ સાંભળ્યું છે, કે અવેડો હોય એમાં એક બાજુ બળદ પાણી પીતો હોય, બીજી બાજુ આને તરસ લાગે ત્યાંથી જ ખોબે ખોબે પાણી પીવા મળે. ફેર કેટલો? આ ચાર પગ વાળો અને આ ફેર કહેવાય જાજો, જેમાં આચાર નથી, જેમાં વિચાર નથી. અમેરિકાની વાત છે ને, કે સવારના પોરમાં કોઈક સારા ભગત કૂતરાને લઈ એક હાથમાં કૂતરું અને બીજી હાથમાં કોથળી, હવારના પોરમાં વોકિંગ કરવા નીકળ્યા. બોલો, ઠાકોરજીની સેવા પછી થાય, પોતાની સેવા પછી. અને આ હરિભગત નીકળ્યા, સામેથી બીજા ભગત એ ઓળખે, આને રહેવાનું નહીં, સવારમાં આ કૂતરાને આમ રાખવાનો. અમને દુઃખ થાય, આપણા ગુરુજી તો ના પાડે છે. એક હરિભગત ને ત્યાં ગયા, મને ખબર છે, ગુરુજીએ કીધું, ભગત આ બિચારા જીવને શા માટે દુઃખી કરો છો, આપણા ઘરે રાખવાની જરૂર નથી, કોઈક જરૂરતમંદ હોય એને આપી દો. પેલા ભગત થી રહેવાયું ને, ભગતે જોરથી કીધું, અરે આ સવારના પોરમાં ગધેડાને લઈને ક્યાં નીકળ્યો? અને પેલો સાંભળી ગયો કાનો કાન, બૂમ પાડીને કીધું, આ ગધેડો દેખાય તને? સરસ મજાનું ટાબર્યું, વ્હાઈટ વ્હાઈટ ધોળું ધોળું કૂતરું હોય ને, આ ગધેડો દેખાય તને? પેલા હરિભગતે ધીરે ને કીધું, તમને નથી પૂછતો, કૂતરાને પૂછું છું. સમજી આવે તમે? આ કળિયુગમાં હવે કૂતરા સમજ છે ને તો તમે બધા પીછો છોડશો, બાકી ખરેખર માણસનું જીવન ધર્મ નથી, એમાં ભક્તિ નથી, પ્રભુની ઓળખાણ નથી, એ મનુષ્ય કહેવાને અધિકારી નથી. સ્વામી એમ કહે છે, મહારાજ આટલા દૂર દૂર દેશાવરમાં અમે ફર્યા, પણ ધર્મ નિયમ પાળનારા, જેને ભગવાનની ભક્તિની પ્યાસ હોય એવા માણસો ક્યાં દુનિયામાં જાજા છે? એવા માણસો તો આ લીંબડી નીચે છે. એટલે સ્વામી બોલ્યા, મહારાજ મનુષ્ય તો લીંબડી કે નીચે દેખા હે. મહારાજ રાજી થયા. સ્વામી બહુ સ્થિતિવાળા સંત હતા. કોઈ કરી ભક્તના મનમાં સંશય થયો કે સ્વામીએ માણસ જ નથી જોયું તો કલ્યાણ કોનું કર્યું હશે, એ મહારાજે સ્વામીને વાત કરી કે સ્વામી કેટલા દેશોમાં ફર્યા? અરે મહારાજ તમારી મૂર્તિ આગળ ને હું પાછળ. ત્યારે મહારાજ એમ બોલ્યા, ભક્તો જુઓ છો તમે, અમારા બીજા સાધુ ગામડે જાય, વર્તમાન ધડાવે, નિયમ ધર્મ પડાવે, પછી કલ્યાણ થાય. પણ આ સ્વરૂપાનંદ સ્વામી તો એવી સ્થિતિવાળા છે, એનું દર્શન કરે એનું પણ કલ્યાણ થાય. આપણા શાસ્ત્રમાં ત્યાં સુધીની કથાઓ મળે છે. મહારાજ એમ બોલ્યા કે બીજા સાધુ તો વર્તમાન ધરાવે ત્યારે કલ્યાણ થાય, પણ આ સ્વરૂપાનંદ સ્વામીની સ્થિતિ એવી છે, એ ચાલ્યા જતા હોય એના શરીરને પવન અડે અને એ પવનની લેરખી બીજા કોઈને અડે ને એનું પણ વહેલું મોડું કલ્યાણ થાય એવી સ્થિતિવાળા સાધુ. કેવું વ્યક્તિત્વ! એકવાર મહારાજે સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે દરેક જગ્યાએ અમે તમને આજ્ઞા કરીએ ત્યારે જાઓ તો કઈ રીતે તમે અમારા સ્વરૂપમાં વૃત્તિ રાખો છો? ત્યારે સ્વામીએ કહ્યું, મહારાજ હું જ્યારે ચાલતો હોઉં ને ત્યારે મારી નજરની સામે તમારી મૂર્તિ હોય, એ મૂર્તિ જ્યાં મને લઈ જાય ત્યાં હું જાઉં છું. મહારાજ મને